અત્યાર સુધી આપણે શું કરતા હતા સ્વાધ્ય પોઈન્ટ નવ 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 પોઈન્ટ એક ની અંદર કે આપણે આલેખ આપેલો હોય એની ઉપરથી પ્રશ્ન પૂછેલો હોય એમાંથી આપણે જવાબ લખતા હતા હવે આપણને માહિતી આપેલી છે એની ઉપરથી આપણે આલેખ દોરવાનો છે અને આલેખમાંથી આપણે એના પ્રશ્નોના જવાબ લખવાના છે જો કે તમે માહિતી ઉપરથી પણ ડાયરેક્ટ તમે જવાબ લખી શકો છો પણ પહેલા આપણે આલેખ દોરીશું પછી આપણે એનો પ્રશ્નોના જવાબ લખવાના છે બરોબર તો પહેલો પ્રશ્ન પાંચ ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે કેની સંખ્યા આપેલી છે પ્રાણીઓની બરોબર છે ગામ એમાં એસી સાઠ પ્રાણીઓ છે પ્રાણીઓ દર્શાવવા માટે અહીંયા આપણને આવું નિશાન આપેલું છે કે ભાઈ ગોળ કરવાનું અને એની અંદર ક્રોસની નિશાની બરોબર છે તો આ એક ચિત્ર આપણને કેટલા પ્રાણીઓ દર્શાવે છે તો કે દસ પ્રાણીઓ દર્શાવે છે એક ચિત્ર બરાબર દસ પ્રાણીઓ દર્શાવે છે એવું આપણે સમજવાનું છે એવું આપણને અહીંયા કીધું છે કે એક ચિહ્ન આપણને આપેલું છે દસ પ્રાણીઓ દર્શાવે છે તે રીતે આ પ્રાણીઓનો ચિત્ર આલેખ તૈયાર કરી નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન ગામ ઈ માં કેટલા ચિહ્ન દર્શાવવા પડે તો ગામ ઈ છે એમાં એસી છે તો એસી ભાગાકારમાં દસ કેમાં કેમ કે ચિહ્ન આપણે દસ દસ અઠા એંસી તો પહેલા પ્રશ્નમાં આપણે આવા ચિહ્ન કેટલા દર્શાવવા પડશે તો કે આઠ કેટલા ચિહ્ન દર્શાવવા પડે આઠ બીજામાં ક્યાં ગામમાં સૌથી વધુ પ્રાણીઓ છે એંસી નેવું સાઠ ચાલી એકસો વીસ વધારે કહેવાય તો કયું ગામ થયું ગામ બી કયું ગામ બી માં સૌથી વધારે પ્રાણી છે સી પ્રશ્ન કયા ગામમાં વધુ પ્રાણીઓ છે ગામ એ કે ગામ સી તો ગામ એમાં એસી છે અને ગામ સી માં નેવું છે તો કેમાં વધારે થયા એસી વધારે કહેવાય નેવું તો કે નેવું વધારે કહેવાય તો આપણે લખી શકીએ તો કે ગામ સી ની અંદર કેયું ગામ ગામ સી ની અંદર વધારે પ્રાણીઓ છે બરોબર એનો આલેખ આપણે જોઈ લઈએ તો અહીં તમે જોઈ શકો છો કે આલેખ પેલા ગામમાં કેટલા હતા તો કે એસી હતા બરોબર છે તો અહીંયા કેટલા એવા એક બે ત્રણ ચાર પાંચ છ 7, ને આઠ બરોબર છે કે એક આ નિશાન બરાબર આપણે કેટલા પ્રાણી ગણી છે સાત આઠ નવ દસ અગિયાર ને બાર ગામ બી ના કેટલા હતા એકસો ને વીસ પ્રાણીઓ હતા ગામ બે ના હતા બરોબર તો અહીંયા બાર નિશાન ગામ સી માં કેટલા હતા તો કે નેવું પ્રાણીઓ હતા તો અહીંયા નવ આવશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ બરોબર છે ગામ ડી માં ચાલીસ પ્રાણીઓ હતા બરોબર છે ગામ ડી માં કેટલા હતા ચાલીસ પ્રાણીઓ હતા એટલે કેટલા કરવામાં આવ્યા છે કેટલા ચિહ્ન છે એક બે ત્રણ ને ચાર ચિહ્ન બરોબર ગામ ઈ માં તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ તો ગામ ઈ માં કેટલા હતા સાઠ પ્રાણીઓ હતા એટલે છ ચિહ્ન કરવામાં આવ્યા છે આપણે જે પાછળના પ્રશ્નો આપેલા હતા તો અહીંયા ત્રણેય જવાબ આપ્યા જો ગામ ઈ માં કેટલા છે છ ચિહ્નો આવેલા છે બરોબર ગામ બી બી માં અન્ય ગામ કરતાં સૌથી વધુ પ્રાણીઓ છે કેટલા છે 120 સી ગામ એ અને ગામ સી બંનેમાંથી ગામ સી માં વધુ પ્રાણીઓ છે બરાબર છે બે ગામનું અહીંયા કમ્પેરીઝન એટલે સરખામણી કરેલી છે કે ભાઈ ગામ એ અને ગામ સી જેમાંથી કે માં કયા આ માં વધારે છે કે ગામ સી માં વધુ પ્રાણી છે બરોબર છે એ અને સી ની વાત કરેલી છે એ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 કે નીચેના કોષ્ટકમાં શાળામાં જુદા જુદા વર્ષોમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલી છે એમાં છેન્નું ઓગણીસો અઠાણું બે હજાર બે હજાર બે બે હજાર ચાર તો ઓગણીસો છન્નુંમાં વર્ગની સંખ્યા કેટલી હતી ચારસો ઓગણીસો અઠાણું પાંચસો પાંચસો પાંત્રીસ વિદ્યાર્થીઓ હતા બે હજારમાં ચારસો ને બોતેર હતા બે હજાર બેમાં છસો વિદ્યાર્થી હતા બે હજાર ચારમાં છસો ને ત્રેવીસ વિદ્યાર્થીઓ હતા બરોબર છે

છસો અહીંયા છ આખા આવશે છસો ત્રેવીસ અહીંયા છ આખા આવશે અને છ ઉપર અડધું દોર બંધ થશે બરોબર તો એ રીતનો આપણો આલેખ બનશે અને એની અંદર પ્રશ્ન એ હતો આલેખ દોરો અને આલેખ ઉપરથી એના બે પ્રશ્નો બે પ્રશ્નો છે કે બે ના વર્ષના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે બી ઓગણીસો અઠાણું વર્ષના વિદ્યાર્થીઓને દર્શાવવા માટે કેટલા ચિહ્નોની જરૂર પડશે તો કે બે છે એમાં આવા ચિહ્ન કેટલા આવશે બરોબર છે અને ઓગણીસો અઠ્ઠાણું છે ઓગણીસસો અઠ્ઠાણું છે એમાં દોરવા માટે કેટલા ચિહ્નોની જરૂર પડશે એ દર્શ એ લખવાનું છે ને પ્રશ્ન નંબર બી આપણને આપેલો છે કે દરેક ચિહ્નો પચાસ વિદ્યાર્થીઓ દર્શાવશે દર્શાવેલ તે રીતે બીજા કોઈ ચિહ્નને પસંદ કરી બીજું ચિત્ર આલેખ તૈયાર કરો કયો ચિત્ર વધુ કયો ચિત્ર આલેખ વધુ માહિતીપ્રદ હશે બરોબર છે પચાસ સો કરતાં વાળું તમે દોરો તે વધારે આપણને માહિતી બરોબર તો છન્નું માં ચારસો વિદ્યાર્થી હતા તો આવું એક ચિહ્ન બરાબર સો થાય તો કેટલા ચિહ્ન દોરવા પડશે એક બે ત્રણ ને ચાર ચિહ્ન ઓગણીસો માં પાંચસો ને પાંત્રીસ વિદ્યાર્થીઓની સંખ્યા હતી

તો કે એક ચિહ્ન બરાબર આપણે કેટલા લઈએ સો વિદ્યાર્થી લઈએ છીએ તો આની અંદર કેટલા ચિહ્ન દોરવામાં આવશે તો કે છ આખા અને સાતમું છે અડતું બરોબર એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે છસો થઈ ગયા અને અડધું દોરીએ છીએ બરોબર ત્યાર પછી દાખલા નંબર એ નો એ દાખલો એ નો જવાબ કે ના વર્ષના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે છસો બરોબર જેને દર્શાવવા જરૂર પડે છે નંબર બી નો પ્રશ્ન એ નંબર એ જે પ્રશ્ન છે એનો બી દાખ બી પ્રશ્ન કે ઓગણીસો અઠાણું ના વર્ષના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા પાંચસો પાંત્રીસ છે તો જેને દર્શાવવા માટે પાંચ પૂર્ણ સંખ્યા બરોબર છે પાંચ કેવા છે આખા સંકેત દોરવાના પૂર્ણ એટલે કે આખો અને એક છે અપૂર્ણ એટલે કે અડધું સંકેત જરૂર પડે છે આ આ આ પ્રશ્ન નંબર બી હતો કે જેમ આપણે આપણે આલેખની આલેખની અંદર અંદર એક બરાબર કેટલા હતા સો લેતા હતા એવી જ રીતે કોઈ બીજું ચિહ્ન લેવાનું અને એની અંદર પચાસ વિદ્યાર્થીઓ આવું એક ચિહ્ન બરાબર કેટલા કરવાના થશે પચાસ વિદ્યાર્થીઓની સંખ્યા ગણવાની છે એવું આપણને કીધું તો આપણે વર્તુળ કરીને એની અંદર વચ્ચે એક પોઈન્ટ કરી દઈશું એટલે આપણે કેટલા આ એક ટી નો આપણને પચાસ વિદ્યાર્થીઓ બરાબર એવું માની લઈએ તો વર્ષ ઓગણીસો છન્નું માં કેટલા છે તો કે ચારસો તો કે ચારસો ભાગ્યા તમે પચાસ કરો બરોબર છે તો આપણે કેટલા દોરવા પડે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ બરોબર શું કામ આઠ કેમ કે ચારસો ભાગ્યા તમે આ પચાસ કરશો બરોબર છે તો ચારસો ભાગ્ય પચાસ કરો ઝીરો ઝીરો કેન્સલ થઈ ગયા પાંચ અઠા કેટલા મળશે આપણને ચાલીસ ચાલીસ માં પાંચસો સંખ્યા છે બરોબર છે તો આની અંદર આપણે કેટલા દોરવા પડશે દસ આખા બરોબર દસ આખા દોરવા પડશે અને એક છે અડધું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર મુ છે અડધું બે હજારમાં માં આપણી કેટલી સંખ્યા આપેલી ચારસો ને બોતેર તો આની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ અને દસમું છે બે ભાગ કરો એટલે બે બરોબર તો છસો ના કરતા જાવ તો કેટલા થશે બાર ભાગ થશે બરોબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને દોરવાના થશે એટલે આપણે આઠ નવ દસ અગિયાર બાર અને તેરમું છે એ અડથું દોરવાનું થશે બરોબર તો આ જ રીતે આપણે એ અને બે એ અને બી બંને ચિત્ર આલેખમાંથી માંથી બી ચિત્ર આલેખ વધુ પ્રદ છે કારણ કે એક ચિત્ર બરાબર સો વિદ્યાર્થીઓ પહેલા આલેખમાં આપણે એક ચિત્ર લીધું હતું કયું આવડવા માણસ વાળું તો એની અંદર આપણે સો વિદ્યાર્થીઓ ગણતા હતા અને બીજું ચિત્ર આપણે લીધું એની અંદર આપણે કેટલા હતા એક ચિત્રના પચાસ વિદ્યાર્થીઓ ગણતા હતા તેથી માહિતી જે આપણે બી જવાબ લખો એ વધારે માહિતી પ્રદ બને છે એમ આપણે કહી શકીએ બરોબર છે